કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય છે વિજ્ઞાન, બરાબર, ચેપ્ટર નંબર 9. હવે આપણને બધાને ખબર જ છે કે આગળ જે ચેપ્ટર જોયા, બરાબર, એમાં અમુક ચેપ્ટર આપણે મૂકી દે છે, તો નવું આવી ગયું તો આપણે મેથ્સ અને સાયન્સમાં કન્ટિન્યુ ચેપ્ટર લેતા નથી. એકબીજા ઉપર આધાર રાખતા હોય કે ચોથું ચેપ્ટર આપણે જોયું હોય તો પાંચમામાં ચોથાનો બેઝ હોય તો તમને આવડે તો એવી રીતના આપણે કરતા હોઈએ છીએ, બરાબર, સાયન્સ અને મેથ્સમાં. તો એમાં કન્ટિન્યુ જવું જરૂરી નથી, બરાબર. તો ચલો ચેપ્ટર નંબર 9 છે સજીવો અને તેની આસપાસ. ખૂબ જ સરસ ચેપ્ટર અને સહેલું છે. અને આ જ વસ્તુ સેમ, આ જ વસ્તુ સેમ તમારે 7મા ધોરણનું ચેપ્ટર અને ખાસ 8મા બેમાં આવે છે, બરાબર છે. આ જ વસ્તુ અને જોઈએ તો આમ સાવ સહેલું અને જાણવા જેવું અને આપણે બધાને ઇન્ટરેસ્ટ લાગે એવું ચેપ્ટર છે. ચલો તમને ખબર જ છે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ એટલે પહેલી અને બૂજો એવા ટેક્સ્ટબુકમાં શબ્દ આપેલા છે, બરાબર. એ બે નામ છે કે એ બે વચ્ચે ચર્ચા થતી હોય કે અહીંયાથી શરૂ કરે, બરાબર. તો કે ચલો, તો કે પહેલી અને બૂજો વેકેશનમાં ઘણી રસપ્રદ વાતો કરતા અને ઘણી રસપ્રદ જગ્યાએ એની મુલાકાત માટે ગયા હતા. એમાં તેઓ એક આપણે જોતા હોય તો વેકેશનમાં તમે ઘણી બધી જગ્યાએ જાઓ, બરાબર, તો સફર કરતા કરતા ઋષિકેશમાં ગંગા નદી પર ગયા, બરાબર, ઋષિકેશમાં ગંગા નદી પર ગયા. પછી તેઓ હિમાલયના પર્વતો ચડ્યા અને ત્યાં ખૂબ જ ઠંડી હતી. તમને ખબર પડી જાય હિમાલયનું નામ આવે અને ત્યાં ઠંડી જ હોય, બરાબર. આપણે ગયા હોય કે ન ગયા હોય તો પણ આપણને એટલો આઈડિયા હોય કે ત્યાં કેવું હોય, ઠંડુ જ વાતાવરણ હોય. ત્યાં તેમણે પોતાની ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતા અલગ જ પ્રકારના વૃક્ષો જોયા. આપણે આજુબાજુ વૃક્ષો હોય અને આપણે ક્યાંક ફરવા ગયા હોય, બરાબર, તો અહીંયા બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો હોય. આપણે આજુબાજુ જોતા હોય તો આપણે અહીંયા આવું વાતાવરણ, તમે ફરવા જાઓ તો આપણને અલગ લાગે કંઈક, કે આપણે તો આપણા શહેરમાં કે આપણા ગામમાં આવા વૃક્ષો જોઈએ છીએ, અહીંયા તો આવા છે, બરાબર. તો એને કેવા કેવા વૃક્ષો જોયા, તો કે ઓક, પાઇન અને દેવદાર, બરાબર, એવા વૃક્ષો જોયા. તો આપણે એના નામ કદાચ તમે અત્યારે સાંભળ્યા હોય કે ઘણા એ પહેલાં સાંભળેલા હોય, પણ આપણે ફરવા ગયા હોય તો આપણે વૃક્ષને જોતા હોય પણ આપણને ખબર ન હોય કે આનું નામ આ છે, કેમ કે ઘણા બધા વૃક્ષો હોય, આપણે બધાથી પરિચિત હોતા નથી, બરાબર છે. તો ચલો તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો, બરાબર, પાઇન અને દેવદાર, પાઇન અને દેવદાર, બરાબર, બે વૃક્ષ તમને દેખાય છે. હવે આપણે થોડુંક આઈડિયા આવી જાય કે આપણે જોતા હોય ને ત્યારે કે આ બે વૃક્ષ જે તમને દેખાય છે, બરાબર, એ આપણે ક્યાંક ફરવા જાય તો તમને આઈડિયા આવે, હું આપણો ફોટામાં જોયું તો આ તો એ બે દેવદાર અને પાઇન વૃક્ષ, બરાબર. તો કે એવા વૃક્ષો એમને જોયા. આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા. તો તમે આઈડિયા હોય છે રાજસ્થાન જાઓ ત્યાં કેવું વાતાવરણ હતું, કે ગરમી, ગરમ રણમાં તેને ઊંટની સવારી કરી અને તેઓ અંતે જગન્નાથપુરી ગયા અને દરિયાકાંઠાની મુલાકાત લીધી. ત્યાં ટપકાયુક્ત સૂરના વૃક્ષો જોયા, બરાબર, સરુના વૃક્ષો જોયા, આપણે પણ જોયા જ હશે. જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે આ બધી જગ્યાઓ એકબીજાથી સાવ અલગ અલગ છે અને એમનું વાતાવરણ પણ અલગ અલગ છે, બરાબર, એટલે કે કેટલીક ઠંડી તો કેટલીક એકદમ ગરમ અને એકદમ સૂકી જગ્યા હતી. તો તેઓ કેટલીક ભેજયુક્ત હતી અને સજીવો પણ બધી જગ્યાએ અલગ અલગ જ હતા, બરાબર, જીવંત પ્રાણીઓ પણ બધી જગ્યાએ અલગ અલગ જ હતા. તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવ ન હોય. હું જોઈ તેના ઘરની નજીકના આવા સ્થળ વિશે વિચાર્યું અને ઘરની અંદર તેને જોયું, બરાબર. એને એમ વિચાર આવ્યો તો ચલો આપણે આજુબાજુમાં, દાખલા તરીકે આપણે ક્લાસરૂમમાં છીએ, બરાબર, તો એ આપણે અહીંયા એવો સચિવ ગોતી કે કોઈ એવી જગ્યા ગોતી કે જ્યાં સચિવ હોય જ નહીં. તો આપણને વિચાર આવે હવે આપણે આ ક્લાસમાં છીએ તો અહીંયા સચિવ કેમ ન જોઈએ એમ વિચારે, પણ આપણે જુઓ તો ક્લાસમાં હોય તો ગરોળી હોય, બરાબર. હવે તમે તમારા ઘરમાં વિચારો એવી જગ્યા ગોતો કે જ્યાં સચિવ જ ન હોય, બરાબર. તો આપણા ઘરે ડોગી પાળેલો હોય કે બિલાડી હોય કે આજુબાજુમાં તમે જુઓ તો ઉંદર હોય, બરાબર, પછી તો કે વંદા હોય, તો એવું એક પણ જગ્યાએ એને ન મળી કે જે સજીવ ન હોય, બરાબર. પછી એને વિચાર્યું કે ચલો કબાટ ખોલું, જે આપણે કપડાં રાખતા હોય કબાટ ખોલું, એમાં તો કોઈ સજીવ નહીં જ હોય. તો એને કબાટ ખોલ્યું તો એમાં કરોડિયો જોવા મળ્યું, આપણે જોયું છે ને બધા કરોડિયો, બરાબર, તો એ કરોડિયો જોવા મળ્યો, તો એમાં પણ સજીવ છે જ, બરાબર. ચલો કબાટ જોવાની કોશિશ કરી તો એને ખ્યાલ આવ્યો ત્યાં કોઈ સજીવ નહીં હોય, તો કબાટમાં એક નાનો કરોડિયો જોવા મળ્યો. ઘરની બહાર પણ તેને એવું કોઈ સ્થળ ન દેખાયું કે જ્યાં કોઈ સજીવ ન હોય કે બીજા પ્રકારના સજીવો ન હોય, બરાબર. પછી એને વિચારવાનું શરૂ કર્યું ને તો પણ એ તેણે ક્યાંક વાંચ્યું કે લોકોને જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મ
સજીવો જોવા મળ્યા છે. બરાબર, એટલે એક પણ જગ્યાએ નથી કે એને કબાટમાં જોયું કે અહીંયા કોઈ થોડું સજીવ હોય તો ત્યાં પણ એને જોયું. બરાબર, પછી એને નોંધ કરી વાંચી અને કે જ્વાળામુખીના મુખમાં પણ લોકોએ સજીવને જોયો છે, એટલે કોઈ પણ જગ્યા એવી નથી. હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈએ. આપણું શું હતું કે આ ચેપ્ટરમાં આવા આવા પ્રશ્નોના આપણે સોલ્વ થશે. બરાબર, એના વિશે આપણે બીજું તો કે સજીવ અને તેમની આસપાસ ચેપ્ટરનું નામ જ એવું છે. તો આપણે આગળ જે પોઈન્ટ આવશે કે જે આગળ પાઠ ભણીશું એમાં શું શું આવશે તો કે સજીવો અને તેમની આસપાસ, તો કે દાખલા તરીકે રણ વિસ્તાર હોય બરાબર, તેમાં ઊંટ રહેતો એ આપણે બધાને ખબર છે. બરાબર, તો એની આસપાસનું વાતાવરણ કેવું હશે, ત્યાં એ કેવી રીતે અનુકૂલન સાધતું હશે. આ ચેપ્ટર તમારે આઠમા ધોરણમાં પણ આવે છે કે પ્રાણીઓ સાથે પ્રાણી બરાબર જે જગ્યાએ રહીએ છીએ બરાબર એની સાથે તેનું અનુકૂલન. એટલે દાખલા તરીકે આપણે અહીંયા રહીએ છીએ બરાબર, તો આપણે આ વાતાવરણ અનુકૂળ આવતું. હવે આપણે હિમાચલ પ્રદેશમાં જઈએ, એકદમ ઠંડીમાં છે કે રણ વિસ્તારમાં છે બરાબર, તો આપણે જો હિમાચલમાં અહીંયા ઠંડી વિસ્તારમાં જઈએ તો શું થાય, તો આ કે આપણે જઈએ ને એટલે આપણે ત્યાંનું હવામાન અનુકૂળ ન આવે. આપણે ઘણી વખત કહેતા હોય કે ત્યાં ગયા બા બરાબર, એટલે આપણે એનું પાણી અનુકૂળ ન આવ્યું, આબોહવા એને અનુકૂળ ન આવી, એનું વાતાવરણ અનુકૂળ ના આવ્યું એટલે બીમાર પડી ગયું. એકદમ ગરમ વિસ્તારમાં જાઓ બરાબર, તો ત્યાં આપણને શું થાય, એટલી ગરમી ચડી જાય કે આપણે ત્યાં રહી શકતા નથી. બરાબર, તો આ જગ્યાએ તો જે સજીવો રહે છે એ એની સાથે કેવી રીતે અનુકૂલન સાધતા હશે, તો એ વસ્તુ આપણા ચેપ્ટરમાં જોવાની છે. બરાબર છે, તો ચલો આગળ જોઈએ આપણે કે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા. પેલી અને મૂછો એ તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે જોયું. એમને એક વિચાર આવ્યો કે રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વતો પર બકરીઓ અને યાક હોય છે. બરાબર, બીજા કેટલાક જેમ કે દરિયા કિનારે કરચલા માછલીઓ દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ, પછી કીડીઓ જેવા સજીવો પણ હતા, જે આ બધા સ્થળોએ જોવા મળ્યા. એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ બીજા પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં સાવ અલગ જ હતી, અને જુદા જુદા વિસ્તારના સ્થળો એવા હતા કે તેઓ સમાન કે દેખાતા હતા. તો એમાં આગળ જોઈએ પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિમાં શું કરવાનું છે, તો કે આપણે ખાલી યાદી જ બનાવવાની છે, તમે એ કરી શકો. બરાબર છે, ચલો જો ચાલો જંગલથી શરૂ કરીએ કે ત્યાં જોવા મળતી વનસ્પતિ પ્રાણીઓ અને વસ્તુઓ વિચારો અને કોષ્ટક આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે, આપણે આપણે CWEમાં લખવાનું કોષ્ટક. ખાસ જોજો પછી હોમવર્કમાં તમને સમજાતું નથી, તમે વિડીયો જોવો ત્યારે વ્યવસ્થિત જોવો અને સાથે સાથે સમજો બરાબર, તો તમને હોમવર્કનો આઈડિયા આવશે. સ્વાધ્યાય પોથીમાં બેઠે બેઠો એટલે એ કરી નાખો, એનો કોઈ મિનિંગ નથી. બરાબર છે, જે વસ્તુ સમજાવું છું અને હોમવર્ક એવું જ આપીએ છીએ તમને લોકોને કે જે તમે જાતે કરી શકો. બરાબર, તમે વિડીયો જોઈ અને જાતે કરી શકો. આપણે દાખલા તરીકે મેં કીધું કે જંગલમાં મળતી વનસ્પતિ બરાબર, એમાં જોવા મળતા પ્રાણીઓ અને એમાં જોવા મળતી વસ્તુ એની યાદી બનાવો, તો આપણે તરત જ આવડે છે કે એમાં આ આ પ્રકારના વૃક્ષ હોય બરાબર, પછી ક્યાં ક્યાં પ્રકારના પ્રાણીઓ રહેતા હોય, તો તમે ગમે લખી શકો. કોઈ પણ જંગલનું લઈ લે તો ગમે તમે એ લખી શકો, આ વસ્તુઓ શું હોય એમાં એ પણ તમે લખી શકો. બરાબર, એનું એક પોસ્ટર બનાવો અને અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ અને પ્રાણીઓ કે વનસ્પતિઓની યાદી બનાવો બરાબર, અને આખા પ્રકરણમાં જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો વ્યાખ્યા કરો. કે આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીમાં તો આપણે બધા યાદી બની જાય બરાબર. તમારા મિત્રો કે શિક્ષકો સાથે મળી અને તેમના વિસ્તારના પ્રાણીઓ વનસ્પતિઓ ખનિજ તત્વો અને અથવા તો તમને પુસ્તકો ઘણા બધા વાંચતા હોય તો મેં કંઈક ને કંઈક આવી વસ્તુ આપેલી, બધું તમે એકઠી કરી શકો છો. આ કોષ્ટક તમારા આખું ચેપ્ટર પૂરું થાય ત્યારે બનાવવાનું થશે, એટલે તમને બધું આઈડિયા આવે બરાબર. નાની મોટી ઘણી વનસ્પતિઓ વસ્તુઓ સમાવવાની કોશિશ કરો કે જે પ્રાણીઓ અને વનસ્પતિઓ ન હોય, કે કયા પ્રકારની વસ્તુ આપણે મેળવી શકીશું. બધા જ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ પણ હોય, આપણે વિવિધ પ્રકારની માટી કાંકરા પણ મળી શકે બરાબર. અને આપણે પ્રકરણ 5માં જોઈ ગયા છીએ કે દરિયાના પાણીમાં દ્રાવ્ય ક્ષારો હોય છે અને જે બીજા પદાર્થોમાં પણ હોઈ શકે છે બરાબર. તો શું કરવાનું કોષ્ટકમાં, તો કે દાખલા તરીકે એક પ્રદેશ લઈ લીધો કે જંગલોમાં જોવા મળતી વનસ્પતિ બરાબર, તો તમે ગમે નામ લખી શકો, વનસ્પતિના નામ તો આવડે ને આપણને, કે ત્યાં લીમડો હોય બરાબર, કે આંબો હોય કે કોઈ પણ બીજા વૃક્ષ હોય, પછી એમાં જોવા મળતા પ્રાણી તો કે સિંહ હોય, બાઘ હોય, હરણ હોય બરાબર, કઈ કઈ વસ્તુઓ તો કે ઘણાની અસ્થિઓ હોય, અહીંયા
પ્રાણીઓ એકબીજાનો શિકાર કરી મારી નાખતા ત્યાંના હાડકા રખડતા બરાબર. ઘણા પ્રકારના કાંકરા હોય, માટી હોય, બરાબર, સૂકા પાંદરા હોય, તો એ વસ્તુ કહેવાય. તો આ વસ્તુ તમે અલગ અલગ લખી શકો છો, બરાબર. પછી તમને એમ કહે કે દરિયા કિનારે વસતી વનસ્પતિઓ અને તેમના નામ લખો. તો કે અંદર શું હોય, તો કે એમાં માછલી હોય, કરતલા હોય, ડેટકા હોય, તો એ બધે પ્રાણીઓ છે, બરાબર. તો આ બે વસ્તુ તમે કોઈ પણ વિસ્તારની કહે તો આપણને લખતવા આવડે, બરાબર. અને ચેપ્ટર 5માં તમે જોઈ ગયા કે દરિયાના પાણીમાં દ્રાવ્ય ક્ષારો હોય છે, બરાબર છે. એ પણ એક વસ્તુમાં તમે સમાવેશ કરી શકો. ચલો હવે આવે છે નિવાસસ્થાન અને અનુકૂલન. નિવાસસ્થાન એટલે ત્યાં રહેતા હોય તેવું, નિવાસસ્થાન આપણે જ્યાં રહીએ છીએ તે. અનુકૂલન એટલે તો કે તેની સાથે બંધ બેસવું, બરાબર, કે જેવું વાતાવરણ છે ત્યાં આપણે અનુકૂળ થઈ ગઈ, બરાબર. હવે પ્રાણીઓ અને વનસ્પતિમાં તમે નોંધ્યું કે તમે વિશાળ વિવિધતા છો, બરાબર. બે પ્રકારના પ્રાણીઓ તમે લખો, દાખલા તરીકે હું દરિયા કિનારાના અને રણ પ્રદેશના બે પ્રાણીઓની ચર્ચા કરું છું, બરાબર. તો એ બે પ્રાણીઓમાં બધે પ્રકારમાં વિવિધતા જોવા મળે. પહેલો જ પોઈન્ટ જોઈ લઈએ, બેનો તફાવત હું આપવાનું શરૂ કરું. તો પહેલો જ પોઈન્ટ તમે જોઈ લો તો કે રણ વિસ્તારમાં એકદમ ગરમી, દરિયા કિનારે જાવ તો સરસ મજાનો ઠંડો પવન આવતો. રણ વિસ્તારમાં પાણી મળે નહીં અને દરિયા કિનારે પાણી ભલે ખારું હોય પણ પાણી આપણને મળે છે, બરાબર. તો બે સાવ ડિફરન્ટ, બેનો તફાવત ખૂબ જ અલગ છે. તો તમે એવી કોઈ બે એક્ઝામ્પલ આપ્યા, બરાબર. તો આ બે કોલમ તમે ખૂબ અલગ ગમું. તો આ બે વિસ્તારની આસપાસના સ્થળો કેવા છે, તો કે ચલો એમાં જોઈએ. તો કે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારીઓ અને ખારા પાણીથી ઘેરાયેલા હોય. દરિયાની વનસ્પતિ અને એના પ્રાણીઓ કેવા હોય, ક્ષારીઓ, બરાબર. તો કે દરિયામાં વનસ્પતિઓ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે. ક્ષારયુક્ત એટલે દરિયાનું પાણી ખારું હોય, એટલે ખારા પાણીથી ઘેરાયેલા હોય છે, બરાબર. મોટા ભાગના પાણી ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે. તો આપણે જોઈ ગયા છીએ કે દાખલા તરીકે આપણે પૃથ્વી ઉપર અહીંયા જો જમીન ઉપર રહીએ છીએ તો આપણે શ્વાસમાં ખબર છે કે ઓક્સિજન ચલો લઈએ છીએ. તો અંદર પ્રાણીઓ જીવીએ છીએ કે માછલી છે, બરાબર. તો એ દરિયાની અંદર જઈએ છીએ તો એ શ્વાસ કેવી રીતે લેતી હશે, તો એ દરિયામાં એટલે કે પાણીમાં ઓગળેલો, એ દરિયામાં હોય કે નદીમાં ગમે એ માછલી લેતી હોય, પાણીમાં ઓગળેલો ઓક્સિજન એનો ઉપયોગ કરે છે, બરાબર. રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે, બરાબર. તો રણમાં દિવસોમાં સમય ખૂબ ગરમી અને રાત્રે ખૂબ ઠંડી હોય છે. તો રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. અહીંયા એકદમ ગરમી હોય અને રાત્રે એકદમ ઠંડી હોય, બરાબર. તો ત્યાં જઈએ છીએ અને ત્યાં જેની શ્વાસ એટલે કે આ શ્વાસોશ્વાસની ક્રિયા એટલે એને બહાર કાઢી પ્રક્રિયા ત્યાં જ કરે છે અને તે રેતીમાં જીવે છે. ચલો, દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે અને આપણે આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે, ખરું ને. ચાલો, દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ એટલે કે રણમાં જોઈએ તો ઊંટ અને દરિયાનું માછલું, આ બે વિશે આપણે ચર્ચા કરીએ. કે ઊંટ રણમાં રહેવા એનું પોતાનું શરીર ટકાવી રાખવા માટે શું કરતું હશે અને માછલી શું કરતી હશે, બરાબર છે. ચલો, એના વિશે આપણે જોઈએ. હવે તો કે રણ વિસ્તાર છે અને દરિયાકાંઠો જે છે બે ખૂબ જ કેવા છે, તો કે સાવ ડિફરન્ટ વિસ્તાર છે. બે એવા જ એક્ઝામ્પલ લીધા, બે એકબીજાના વિરુદ્ધ કેવું હોય તો કહી શકાય, બરાબર. તો ચલો, તમે આ બે પ્રકારના ફોટા જોઈ શકો છો, બરાબર. એક જગ્યાએ તમે દેખાય છે રણ વિસ્તાર અને દરિયાકાંઠો. જે આ રણ વિસ્તાર દેખાય છે એ થાર રણ વિસ્તાર છે, બરાબર છે. તો આ ક્યાં આવેલું છે, તો કે આપણા ભારતમાં છે, બરાબર. વિશ્વમાં 9મા નંબરનો ક્રમ છે આ ગરમીની દ્રષ્ટિએ, બરાબર. એકદમ ગરમી પડે અને આ વિસ્તાર કેટલો છે, તો કે જે રણનો તમને ફોટો દેખાય છે એ 2,80,000 કિલોમીટરમાં વિસ્તરેલો છે. 2,80,000, બરાબર, કિલોમીટરમાં એ વિસ્તરેલો છે. હવે 45% જેટલો ભાગ છે ને આ રણ વિસ્તાર કે 2,80,000માં વિસ્તરેલો છે. 45% જેટલો ભાગ જે છે ને એ આપણા ભારતમાં છે અને બાકીનો ભાગ છે જે રણ વિસ્તાર એ પાકિસ્તાનમાં છે, બરાબર. એટલે આપણા ભારતને પણ આપણા વિશ્વનું કહીએ તો 9મા નંબરમાં રણ વિસ્તાર છે કે જ્યાં એટલી ગરમી પડતી, કેમ કે લાંબો રણ વિસ્તાર છે એટલે ગરમી તો વધારે જ હોવાની, બરાબર. 45% જેટલો ભાગ તમને જે આ રણનો ચિત્ર દેખાય છે એમાં 45% જેટલો ભાગ ભારતમાં છે, બાકીનો પાકિસ્તાનમાં છે, બરાબર. બીજું તો કે ભારતમાં આપણે જોઈએ, બરાબર, તો એમાં 45%
હરિયાણા પંજાબ બનાવતા ગુજરાતમાં છે, બરાબર છે? હરિયાણા પંજાબ અને ગુજરાતમાં જોવા મળે છે. ચલો થેન્ક યુ. હવે આ આ સાઈડ તમે જુઓ, આ દરિયા કિનારો તમે જોઈ શકો છો. આ જેવું ચિત્ર જોતા એક સરસ મજાનું આપણને તમને જોતા જેવું લાગે કે આ દરિયા કિનારો જે છે એ આપણને એવું લાગે કે આપણે કોઈ બનાવેલો સરસ મજાનું ચિત્ર, બરાબર, બનાવેલો હોય એવું દ્રશ્ય લાગે. તો આ આપણા ગુજરાતનો સૌથી સુંદર દરિયા કિનારો છે. તો કે પોરબંદરમાં માધવપુર પાસે, બરાબર, આ દરિયા કિનારો આવેલો છે, બરાબર. અને આ ચિત્ર એકદમ સુંદર દરિયા કિનારો છે, ત્યાંના મોજા પણ એકદમ એનું વાતાવરણ અને આપણે જીવીએ ફરવા માટે ખૂબ જ મજા આવેલું છે. બાજુમાં તો કે દિનેશ્વરના મંદિર, એક મંદિર આવેલું છે, બરાબર છે. આ બે ફોટા મેં તમને આટલે બતાવ્યા છે, બરાબર, બે કોઈ પણ જગ્યાના પછી તમે લઈ લો. દરિયા કિનારા આપણા ગુજરાતમાં જ ઘણા બધા છે, પણ આ સરસ એવો વિસ્તાર છે. મેં આ બે ફોટા લીધા, બરાબર, અને આ રણ વિસ્તાર વિશે, થાર જે રણ વિસ્તાર છે, બરાબર, એના વિશે મેં તમને કીધું. તો થાર છે ને એ નામ એટલા માટે કર્યું એનું કે પાકિસ્તાનના એક જિલ્લા ઉપરથી એનું નામ પાડવામાં આવ્યું છે, બરાબર. તો તમે આ બે દરિયા કિનારો પણ રણ વિસ્તારના ફોટા તમે જોઈ શકો છો. બેમાં કેટલી ડિફરન્ટ છે, બેમાં કેટલું અલગ જ છે, તો આપણે એના વિશે ચર્ચા કરશું, બરાબર. તો રણ વિસ્તારમાં તમે જુઓ તો ટેકરી અને દરિયા કાંઠે તો કે ત્યાં માછલી રહેતી. તો આ બે અનુકૂલન કેવી રીતે સાંધતા હશે એના વિશે આપણે જોશું. ચલો ફોટા આપણે વ્યવસ્થિત જોઈ લીધા, આપણે બધાએ જોવું જોઈએ. છતાં ફોટા એટલા માટે બતાવ્યા, કોઈ પણ તમે રણ વિસ્તાર કે દરિયા કિનારો જોઈ શકો, બરાબર. આ સરસ હતા એટલે મેં તમને આ ફોટા બતાવ્યા. આપણી ટેક્સ્ટ બુકમાં પણ જોજો કે ઊંટ હોય અને માછલી હોય એવા ફોટા તો આપેલા જ છે. ચલો હવે જોઈએ તો કે ઊંટની શરીરની રચના એવી રચના હોય એની કે એ રણની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મદદ કરતી હોય, બરાબર. ઊંટના પગ લાંબા હોય છે એ આપણને ખબર જ છે, કે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી શું કરે તો કે દૂર રાખે છે. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે અને તેમનો મળ કેવો હોય તો કે સૂકો હોય છે, કે જેથી તેઓને પરસેવો પણ થતો નથી અને ઊંટ ખૂબ જ લાંબા સમય સુધી પાણી વગર પણ રહી શકે છે, બરાબર. એટલા માટે જ તે રણમાં ટકી રહે છે, બરાબર. તો એ ગરમીમાં ટકી રહેવા માટે એને પરસેવો નથી વળતો. જો આપણે પરસેવો વળે, આપણે જોઈએ તો આપણે ગરમી પરસેવો વળતો, જેમ પરસેવો વળે તો એમાં આપણે પાણી વધારે પીવું પડે, એ મૂત્રનો ત્યાગ એ ઓછો કરે એટલે એમને પાણીની ઓછી જરૂર પડે. પરસેવો વળતો નથી એટલે એમને પાણીની ઓછી જરૂર પડે. એમનો મળ સૂકો હોય એટલા માટે એને પાણીની ઓછી જરૂર પડે, બરાબર. અને વેતી એકદમ ગરમ હોય તો એનું શરીર કેવું હોય, તો એના પગ લાંબા હોય, શરીર તો કે ઊંચું રહે, એટલા માટે એ શું થાય તો કે શરીર ઊંચું હોય તો એ શું થાય તો કે રેતીની જે ગરમ હવા છે, બરાબર, રેતીની ગરમીથી પોતાના શરીરને બચાવી શકે છે. ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ તો તેમાંની કેટલીક તમને આકૃતિમાં બતાવેલી છે. વિવિધ પ્રકારની માછલીઓ પણ તમે જોયું જ હશે કે દરેકની દરેકના આકારની બાબતમાં સમાનતા રહેલી હોય છે. આપણા આ આઠમા ચેપ્ટરમાં આપણે આના વિશે ચર્ચા કરશું, બરાબર. તો કે એની ધારારેખી એટલે સુરેખિત આકાર હોય છે. શું કામ એવો આકાર હોય તો કે એને તરવામાં મદદ કરે, તો કે પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદ કરે, એટલા માટે એનો આકાર ધારારેખી એટલે કે સુરેખિત થાય હોય છે. માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે અને માછલીઓને ચપટા મીનપક્સ અને પૂંછડી હોય છે, કે જે તેમને દિશા બદલવામાં મદદ કરે છે. એક ચાલી જતી સીધી રસ્તામાં, બરાબર, તેને દિશા બદલવી હોય તો એમાં મીનપક્સ અને એની પૂંછડી જે છે એ મદદ કરે છે. અને તેના પાણીમાં સંતુલન જાળવવામાં પણ મદદ થાય છે. એ શેનો ઉપયોગ કરે તો કે પાણીમાં ઉગાડેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે શ્વાસમાં લેવો તો કે ચૂયવો મદદરૂપ થાય છે. ચૂયવો એટલે કે ઝાલક, બરાબર, એ મદદરૂપ થાય છે. ચલો બે વિશે ખબર પડી ગઈ. હવે આગળ જોઈએ. આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત બે જ પ્રાણીઓના ઉદાહરણ લીધા છે. આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય ત્યાંનું કોઈક ને કોઈક લક્ષણ ધરાવતા હોય. દાખલા તરીકે રણ વિસ્તારમાં ઊંટ જોવા મળે તો એનામાં એક લક્ષણ છે, બરાબર. પર્વતીય વિસ્તાર ઉપર બકરી કે યાક જોવા મળે તો એનામાં કંઈક વિવિધતા હોય. દરિયા કિનારે માછલી જોવા મળે છે અંદર પાણીમાં તો એમાં તો કે દરેક પાસે કંઈકથી કંઈક લક્ષણ હોય છે. આવા ચોક્કસ લક્ષણ, બરાબર, ચોક્કસ લક્ષણ
ભાષામાં મદદરૂપ થાય તો તેને અનુકૂલન કહેવાય. આ વ્યાખ્યા યાદ રાખવાની ચોક્કસ લક્ષણો કે કોઈ આદત હોય કે હાજરી કે જેના લીધે પ્રાણીઓ અને વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય તો તેને અનુકૂલન કહે છે. તો કે વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. તો કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહેવાય. આપણે આપણા ઘરમાં રહીએ છીએ તો આપણું નિવાસ સ્થાન કહેવાય, બરાબર. સજીવ ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસ સ્થાન ઉપર નિર્ભય હોય. આપણે શું, તો કે ખોરાક, પાણી, હવા આપણે બધું ક્યાં કરીએ? આપણે દાખલા તરીકે આપણે આપણા ઘરમાં રહીએ તો આપણે આપણા નિવાસ સ્થાન ઉપર નિર્ભય હોય. શું, તો કે આપણું આશ્રય સ્થાન છે, સુવા માટે, જમવા માટે, બેસવા માટે, આપણે આપણું દૈનિક કાર્ય કરવા માટે એના ઉપર નિર્ભર છે. નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા, બરાબર. તો પ્રાણીઓ હોય તો એના નિવાસ સ્થાન ઉપર અનુકૂળ, કે માછલી છે તો તે દરિયામાં એનું નિવાસ સ્થાન છે તો ત્યાં તે શ્વાસ લેતું હોય કે એનો ખોરાક હોય તો એ બધું એમાંથી એને મળી જતું. ઊંટ છે તો એનું રણ વિસ્તાર એનું નિવાસ સ્થાન કહેવાય, ત્યાંથી એને બધું મળી જાય છે, બરાબર. તો વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓના સમાન નિવાસ સ્થાનમાં રહેતા રહેલા હોઈ શકે છે. ઘણા બધા પ્રાણીઓ અને વનસ્પતિ હોય તો જેને જ્યાં અનુકૂળ આવતું હોય ત્યાં રહેતા હોય છે. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા છે તેમ કહેવાય. જમીન ઉપર કોઈ પ્રાણી કે વનસ્પતિ રહે છે તો એને ભૂનિવાસમાં રહે છે એમ કહેવાય. આપણને ચોથા ધોરણમાં આવતું હોય ભૂનિવાસ, બરાબર. ભૂનિવાસમાં કેટલાક ઉદાહરણ, તો કે જમીન ઉપર રહેતા હોય એવા ક્યાં ક્યાં છે જોવો જોઈએ. તો કે જંગલ જમીનમાં આવે, ઘાસના મેદાન જમીનમાં આવે, રણ, દરિયાકાંઠો, બરાબર. દરિયાકાંઠો હોય તો જમીન ઉપર, પર્વતીય વિસ્તાર એનો સમાવેશ થાય છે, બરાબર. તો આ તમને એક માર્કમાં પૂછાય કે ભૂનિવાસની વ્યાખ્યા આપો અને એના એક્ઝામ્પલ આપો, ક્લિયર. ચલો બીજી બાજુ વનસ્પતિઓ અને પ્રાણીઓ કે જે પ્રાણી પાણીમાં જીવન જીવે છે તો તેમના જલીય નિવાસ સ્થાન કહેવાય. એટલે કે જો પાણીમાં રહેતા હોય જલીય, બરાબર. જમીન ઉપર રહેતા હોય તો ભૂનિવાસ સ્થાન. ચલો જલીય નિવાસ સ્થાનની વ્યાખ્યા આપો અને એના એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ જોવો હવે, તો કે તળાવ, દલદલ એટલે કાદવ, સરોવર, નદી અને સમુદ્ર જલીય નિવાસ સ્થાનના ઉદાહરણ છે. તો કે પાણીમાં હોય તે, બરાબર. એટલે કે દલદલ, તળાવ, નદી, સરોવર એ બધું જલ્યમાં. દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો, ઘાસના મેદાનો, રણ, દરિયાકાંઠાના વિસ્તારો, પર્વતીય પુષ્કળ વિવિધતા રહેલી હોય છે અને જલીય નિવાસ સ્થાન માટે પણ આ બાબત સારી છે. હવે તો કે નિવાસસ્થાનમાં રહેલી વનસ્પતિ કે પ્રાણીઓ તેના જૈવિક ઘટકો છે અને નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ભૂમિ, હવા, પાણી ત્યાંના અજૈવિક ઘટકો છે. જૈવિક ઘટકો એટલે શું, તો કે વનસ્પતિ નિવાસસ્થાનમાં રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ તો એ જૈવિક ઘટકો છે. અજૈવિક એટલે શું, તો કે ભૂમિ, હવા, ખડક એ બધું અજૈવિકમાં આવે, બરાબર છે. હવે એના પછીની પ્રવૃત્તિ અને વિવિધ નિવાસસ્થાનની સફર, બરાબર. ત્યાં હજી વનસ્પતિઓ વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. અત્યાર સુધી આપણે જૈવિક અને અજૈવિક જોયું, બરાબર. પાછું એક વખત રિપીટ કરી લઉં કે ઊંટ અને માછલી કઈ રીતે અનુકૂલન થાય છે એના વિશે જોયું, અનુકૂલન અને નિવાસ સ્થાનની વ્યાખ્યા જોયું, બરાબર. નિવાસ સ્થાનમાં કેવા નિવાસ સ્થાન, તો કે બે પ્રકારના હોય. ભૂનિવાસ સ્થાન એટલે જમીન ઉપર રહેતા હોય તેવા, અને જલ્ય એટલે કે પાણીની અંદર રહેતા હોય તેવા, એના બે વિશે ચર્ચા કરી. એમાં જૈવિક કોને કહેવાય અને અજૈવિક કોને કહેવાય, તો કે જૈવિક એટલે વનસ્પતિ અને પ્રાણી, અજૈવિક એટલે તો કે ભૂમિ, હવા, ખડકો એ બધું અજૈવિકમાં આવે, બરાબર. અહીંયા સુધી આપણે જોયું. આના પછીના લેક્ચરમાં આપણે બીજી ચર્ચા કરશું, બરાબર. અહીંયા સુધી અત્યારે આપણે રાખીએ, પછીના લેક્ચરમાં મળશું. ચેપ્ટર નંબર 9માં આના પછી સરસ મજાનું છેલ્લું ચેપ્ટર છે, બરાબર. તો પછી ના વિડીયોમાં આપણે જોઈશું. ચલો, થેન્ક યુ.